પ્રતિ મિત્રો હાલાબડી સાથે લોકપ્રિય કથાકાર અને જીગ્દેશ દાદા છે તો આપણે એને ઉત્સુક કે આજે અગાઉ દ્વારકામાં અભ્યાસ પણ કરેલો ભાગવત પણ કરેલી આજે ફરી દ્વારકામાં શું કેવું છે આજે દ્વારકામાં ચેતરિયા પરિવાર દ્વારા આયોજિત એક નૂતન ધ્વજાનું આરોહણ હતું અને એ આયોજનમાં આજે ચેતરિયા પરિવાર દ્વારા અમારે રામભાઈ અરવિંદભાઈ અને એમના પિતાશ્રી શ્રી નારાયણભાઈ વકુભાઈ ચેતરિયા એમના દ્વારા આહિર સમાજની આ વાડીમાં આજે એક ધ્વજાની હારે એક ધર્મનો એક પ્રચાર થાય એના નાતાથી એક ધૂન અને એક સત્સંગનો મહિમાનું એક આયોજન હતું અને એ આયોજનમાં આજે ભગવાનની પરમ કૃપાથી આ પાવન ધરતી આ મોક્ષની નગરી દ્વારિકામાં કે દ્વારિકા નગરીમાં આજે ભગવાનના ગુણાનો વાત ગાવાનો અવસર ફરીવાર મળ્યો અને આ ચેતરિયા પરિવારે ઘણા બધા વ્યક્તિઓને આજે ધર્મના માધ્યમથી એક સત્સંગના માધ્યમથી એક નવી દિશાઓનું જ્યારે એક માર્ગ ચિંધવાનું એક પ્રયાસ કર્યો છે એટલે ખૂબ એ આનંદની વાત છે અને હું મારા ભાગ્યને ધન્ય સમજુ છું કે આજે દ્વારિકાની ધરતીમાં આજે મને ફરીવાર આ સત્સંગ રૂપી એક યજ્ઞ કરવાનો અવસર મળ્યો એ માટે હું આ મારી જાતને પણ ધન્ય અનુભવું છું અને ચૈતરિયા પરિવારને ખૂબ આભાર આપું છું અગાઉ સોશિયલ મીડિયામાં કોઈ શખ્સ દ્વારા કથાકારની ટિપ્પણી થતા વિડીયો વાયરલ થયો છે એ બાબતે આપનું મંતવ્ય શું છે એ બાબતે મારું કશું જ કહેવું નથી કારણ કે હું કથાકાર છું અને હું કલાકાર નથી અને કથાકાર કોઈની ટિપ્પણીઓમાં જવા કરતાં કોઈના ઊંડાણમાં જવાનું વધારે પસંદ કરતો હોય છે અને હું તો ધર્મના માર્ગને લઈને આવ્યો છું અને ઠાકોરજી સાથે છે એટલે ઠાકોરજી જ્યાં ચલાવશે ત્યાં ચાલીશું અમને ધર્મથી વિરુદ્ધ જઈએ તો કોઈની ડર હોય છે અને કોઈનો ડર છે નહીં એવો કે કોઈ ટિપ્પણીઓ કરે ને અમે ભાગી જઈએ આ તો આજે ચાલ્યું આવે છે ઘરમાં વાસણ હોય તો ઠપકડે ખખડે છે એમાં સમાજ છે બધાને ધર્મ ન ગમતો હોય બધાને વાત ન ગમતી હોય જેને નથી ગમતી એને પણ આભાર અને જેને ગમે છે એને અમારા અભિનંદન એક સ્કૂલનું નિર્માણ કરી રહ્યા છો એનું મેનેજમેન્ટ શું છે અને આપને દ્વારકા માધ્યમથી લોકોને શું અપીલ છે મારી અપીલ એટલી જ છે મારા સ્કૂલનો એક સંકલ્પ કે જે આપણા આ સમાજમાં આર્થિક રીતે જે પરિવારો નબળા છે જે ગરીબાઈને વરેલા છે જે ગરીબાઈની અંદર જીવે છે જીવન એના બાળકોને જ્યારે શિક્ષણ નથી મળતું એટલે એક એના સંતાનોને ઉમદા શિક્ષણ મળે અને એનો પરિવાર એ બાળકોના ભણતર થકી એ આગળ પરિવાર આવે એટલા માટેનો મારો સંકલ્પ છે અને એ સંકલ્પ એવો છે કે એ સ્કૂલમાં ભણનારા બાળકો વિદ્યાર્થીઓ ગરીબ ઘરના હશે જેને રહેવાનું જમવાનું ભણવાનું આ તમામ વસ્તુઓ એકદમ તદ્દન ફ્રી હશે મફત હશે અને ઠાકોરજી જ્યાં સુધી મને આ પંચમહાભૂતનો દેહ આપે છે ત્યાં સુધીમાં જેટલી પણ વધારે થાય એટલી વારે નિશાળનું નિર્માણ કરવું છે ઠાકોરજીને પ્રાર્થના કરજો તમે બધા કે મારાથી ઘણી બધી સ્કૂલોનું નિર્માણ થાય અને એમાં ઘણા બધા પરિવારના બાળકોને નવી ચેતનાઓ મળતી રહે એક દ્વારકા ટુ માધ્યમથી આપનો મેસેજ શું રહે બસ માધ્યમથી એ જ વસ્તુ છે કે આ દ્વારકા છે દ્વારકાની નગરીમાં આપ સૌ આવો અને અહીંયા દ્વારકાના તો આદિ અનાદિથી જાણીતા હતા પણ એના નામ થકી આજે મને સમાજે ઓળખો છે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી તો દ્વારકાના આ દ્વારકા ટુડીમાં એટલું જ કહીશ કે આપ સૌ લોકો આપનું જીવન મંગલમય રીતે પસાર કરો અને આપણા બધા એના પરિવારનું ખૂબ ભગવાન ઠાકોરજી મંગલ કરે અને આ બધા ધર્મને વરી આપના વ્યવહારને વરી અને આપનું જીવન પસાર કરો એ જ પ્રાર્થના સાથે જય હિન્દ